પડવાથી બેના મૃત્યુ થઈ ગયા રાજ્યમાં કુલ બસો ને ઓગણપચાસ ગામોમાં વીજ પુરવઠાને અસર થઈ રાજ્યમાં એકતાળીસ તાલુકાના અલગ અલગ ભાગોમાં નોંધપાત્ર વરસાદ થયો એકતાળીસ તાલુકામાં બે મિલીમીટરથી લઈને આડત્રીસ એમએમ સુધીનો વરસાદ નોંધાયો રાજ્યમાં વરસાદને લઈ સીએમએ પણ સમીક્ષા યોજી હતી સીએમએ કાર્યકારી મુખ્ય સચિવ સુનૈના તોમરને દિશાનિર્દેશ કર્યા અસરગ્રસ્ત જિલ્લાના કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ કરી જિલ્લામાં વરસાદ પવન અને વીજળીની માહિતીથી તેમણે અવગત કર્યા આગાહી અનુસાર આગોતરા આયોજન માટે પણ માર્ગદર્શન આપ્યું સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કાર્યરત કરવા સીએમની સૂચન છે જિલ્લાઓના કંટ્રોલ રૂમ સતત કાર્યરત રહે તે માટે પણ સૂચન કરવામાં આવેલું છે હિંમતનગરમાં વરસાદ બાદ બે લોકોને વીજ કરંટ લાગ્યો શહેરના મુખ્ય શાક માર્કેટમાં બે યુવકોને વીજ કરંટ લાગ્યો હતો એક યુવકને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો ટાવર ચોક અને શાક માર્કેટ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરાયો યુજીવીસીએલના કર્મચારીઓને જાણ થતા ઘટના સ્થળે પહોંચ્યા દુકાનના કેબલથી ફેલાયો હતો વીજ કરંટ તો મુખ્ય શાક માર્કેટમાં બે યુવકોને વીજ કરંટ લાગ્યો મુખ્ય શાક માર્કેટની અંદર બે યુવકોને વીજ કરંટ લાગતા તેમને સારવાર માટે લઈ જવાયા હતા વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરવામાં આવ્યો હતો દુકાનના કેબલથી તેને આ વીજ કરંટ લાગ્યો હતો તો સુરેન્દ્રનગરમાં વીજળી પડતા એક મહિલાનું મૃત્યુ થયું મૂડીના સુજાનગઢમાં છત્રીસ વર્ષીય એક મહિલાનું મૃત્યુ થઈ ગયું વીજળી પડતા મહિલાનું મોત થયું હતું સુરેન્દ્રનગરના મૂડીનો આ બનાવ છે જ્યાં વીજળી પડવાથી એક મહિલાનું મૃત્યુ થઈ ગયું ભાવનગર શહેરમાં મોડી સાંજે મિની વાવાઝોડું ફૂંકાયું ભાવનગર શહેર સહિત જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો ધૂળની ડમરીને કારણે રાહદારીઓ ખૂબ જ પરેશાન થયા ભારે પવન વચ્ચે શહેરના અનેક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ ગઈ હતી આ તસવીરોમાં જોઈ શકાય છે કે ભાવનગરમાં વંટોળીયો વરસાદ જ્યારે આવ્યો ભારે પવન ફૂંકાયો હતો અને ત્યારબાદ ગાજવીજ વરસાદ શરૂ થઈ ગયો હતો મિની વાવાઝોડું અહીંયા ફૂંકાયું હતું લોકોને પણ ખૂબ જ હાલાકી થઈ કારણ કે ધૂળની ડમરીના કારણે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને ખૂબ જ હાલાકી પડી તો અમરેલીમાં બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો અમરેલીના જેસિંગપરામાં પાણી ભરાઈ ગયા ખેતરોમાં પાણી ભરાતા પાકને ખૂબ જ નુકસાન થયું છે સાંજથી પવન સાથે શરૂ થયો હતો ધોધમાર વરસાદ જેના પગલે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે તો અમરેલીમાં ધોધમાર વરસાદને કારણે પાણી ભરાઈ ગયા અમરેલીના રંગપુર રોડ પર વાડી વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો ગોઠણ સમા પાણી ભરાતા લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો ખેતરોના પાણી નાળાઓમાં વહેતા થયા તલ અને ડુંગળીના પાકને ખૂબ જ નુકસાન થયું છે તો સાબરકાંઠામાં અચાનક વરસાદના કારણે ઈડર બસ સ્ટેશનમાં પાણી ભરાઈ ગયું આ તસવીરો જુઓ બસ સ્ટેશનની આ તસવીરો છે ઈડર બસ સ્ટેન્ડ આખું બેટમાં ફેરવાઈ ગયું ઈડર બસ સ્ટેન્ડમાં પાણી ભરાતા મુસાફરોને હાલાકી પડી સફાઈ કર્મચારીઓએ પાણીના નિકાલની કામગીરી હાથ ધરી હતી તો ઈડરના આ દ્રશ્યો આપને બતાવીએ કારણ કે આ તો હજુ વંટોળીયો વરસાદ છે ત્યાં ઈડરનું આખું બસ સ્ટેન્ડ બેટમાં ફેરવાઈ ગયું પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી હજુ વરસાદ આવ્યો નથી હજુ તો ઉનાળો છે અને આ પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીમાં જ આ પ્રકારની સ્થિતિ ઈડરમાં જોવા મળી છે તો પંચમહાલના મોરવા હડફથી તસવીર આવી રહી છે મોરવા હડફના ખટવા ગામે વરસાદ સાથે કરા પડ્યા હતા કરાને કારણે ધરતી પર સફેદ ચાદર જેવા દ્રશ્યો જોવા મળ્યા ભર ઉનાળે કમોસમી વરસાદ દરમિયાન કરાનો ખડકલો થઈ ગયો હોય એવું જોવા મળ્યું તો મોરવા હડફના ખટવા ગામથી આ તસવીરો આવી રહી છે જોઈ શકાય છે કે કરા પડ્યા છે અને કરા પડ્યા બાદ અહીંયા જાણે સફેદ ચાદર છવાઈ ગઈ હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા તો સુરેન્દ્રનગરમાં પાટડીના ખારાઘોડા રણમાં પણ ભારે પવન ફૂંકાયો ધૂળની ડમરીઓ ઉડતા અગરિયાઓને ભારે હાલાકી પડી રણમાં મીઠું ભરવા માટે ટ્રક અને ટેન્કર ના વહન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો તો પાછડીના ખારાઘોડા રણમાં વરસાદ પડ્યો આ તસવીરો જોઈ શકાય છે કે વાવાઝોડું કૂંકાયું હોય એ પ્રકારની તસવીરો છે ચારે તરફ ધૂળની ડમરી ઉડી રહી છે અને અગરિયાઓ ખૂબ જ પરેશાન થયા રણમાં મીઠું ભરવા પર હાલ તો ટ્રક ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે હવે રાજકોટથી જે તસવીર આવી રહી છે તે આપણે બતાવીએ રાજકોટના જેતપુર અને આસપાસના ગામોમાં મોડી સાંજે મિની વાવાઝોડું ફૂંકાયું હતું ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો હતો ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી વીરપુર ખીરસરા સ્ટેશન વાવડી અને ખજૂરી ગુંદાળામાં વરસાદ શરૂ થઈ ગયો હતો સાથે ઘણા ગામોમાં વીજળી પણ ગુલ થઈ ગઈ હતી ભાવનગરથી વધુ એક તસવીર આવી રહી છે જ્યાં ભારે પવન ફૂંકાયો હતો પીલ ગાર્ડનમાં એક વૃક્ષ ધરાશાયી થઈ ગયું શહેરના અનેક વિસ્તારોમાં હોર્ડિંગ્સ પડી ગયા ભારે પવન ફૂંકાતા ભાવનગરમાં ધૂળની ડ્યાંડપ પણ પૂર્વ કચ્છના વાતાવરણમાં પણ પલટો આવ્યો ભારે પવનની સાથે અહીંયા પણ વરસાદી માહોલ જોવા મળ્યો ગાંધીધામ કંડલા આદિપુર અને સતાપરમાં વરસાદ પડ્યો તો કોટડા ચાંદરાણી સહિતના વિસ્તારોમાં વરસાદ થયો ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી આવી રહી છે તસવીર સિનોરમાં ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળ્યો સિનોર પંથકમાં મોડી સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો ગાજવીજ અને પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ વરસ્યો તરવા સિનોર કુકસ અને ટિમ્બરવા સાંધલી જેવા ગામોમાં ધોધમાર વરસાદ થયો ચિનોર બજારના માર્ગો પરથી વરસાદી પાણી વહેતા થયા ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાતા અનેક ગામોમાં અંધાર પર છવાઈ ગયો ભર ઉનાળે ફરી એકવાર માવઠું થતા પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બની ગયા છે તો મોરબીથી વાંકાનેરથી આ તસવીર આવી રહી છે આ તસવીરો જુઓ વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં બેદરકારી હદ થઈ ગઈ વરસાદને કારણે ખેડૂતોની જણસ પલળી ગઈ યાર્ડના સત્તાધીશોની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે અગમચેતીના પગલા ન લેવાતા આનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો હવામાન વિભાગે અગાઉથી જ આગાહી કરી હતી અને આગાહી છતાં સત્તાધીશોએ પૂરતી દરકાર ન રાખી જેના પગલે માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસ અને અનાજ પલળી ગયું તો કમોસમી વરસાદે કાળો કહેર મચાવ્યો છે મધ્ય ગુજરાતના આણંદ અને સારસા સહિતના પંથકોમાં વરસાદી માહોલ છવાયો તારાપુરથી જે તસવીર આવી રહી છે તે આપને બતાવીએ તારાપુર એપીએમસીમાં ડાંગરનું હબ કહેવાય છે અને તારાપુર તાલુકામાં સતત વરસાદી માહોલ છે ભારે પવન સાથે વાદળછાયું વાતાવરણ અને હાલના સમયે એપીએમસી તારાપુરમાં ડાંગરની હરાજી ચાલી રહી છે જો વધુ વરસાદ થશે તો ખેડૂતો પાસેથી ખરીદેલી ડાંગર પલળવાની પણ ભીતિ છે તારાપુર એપીએમસીમાં ન્યૂઝ એટીન ગુજરાતીએ રિયાલિટી ચેક કર્યું ઉનાળુ ડાંગરની હજારો થેલીઓ ખુલ્લામાં પડેલી નજરે પડી કમોસમી વરસાદથી વેપારીઓએ રાતા પાણીએ રોવાનો વારો આવી શકે મધ્ય ગુજરાતનો આણંદ જિલ્લો અને એની એપીએમસી તારાપુર ડાંગરનું હબ ગણાતું તારાપુર એપીએમસી જ્યાં અત્યારે ઉનાળું ડાંગરની સિઝન ચાલી રહી છે મારી પાછળ આપણે દ્રશ્યમાં બતાવવા માગીશ કે આ ડાંગરના ઢગલા અત્યારે અહીંયા તારાપુર એપીએમસીમાં છે હાલ વાતાવરણમાં પલટાને કારણે વરસાદની પરિસ્થિતિ ઊભી થઈ છે કે કદાચ વરસાદ પડે તો ચોક્કસ જોઈ શકાય છે કે તારાપુર એપીએમસીમાં હળ ડાંગરના ઢગલા છે તેમજ ડાંગરની ગુણો પણ ખુલ્લી પડેલી છે અત્યારે જો કહી શકાય ચોક્કસ કે જો વરસાદ પડે તો આ ડાંગર અહીંના વેપારીઓએ ખેડૂતો પાસેથી વેચાણ લીધેલી છે આપણી સાથે અહીંયા એક અહીંયા એપીએમસીમાં જ એક ભાઈ છે એમને પૂછીએ કે આ સમગ્ર આજે ડાંગર જે છે ડાંગર જે છે એ અત્યારે અહીંયા તારાપુર એપીએમસીમાં પડી છે કોની ડાંગર છે અને વરસાદ પડે તો શું સ્થિતિ તારાપુર એપીએમસી માર્કેટમાં હરાજી પછી વેપારી વર્ગોએ જે ખરીદેલી ડાંગર છે તારાપુર માર્કેટમાં ઠેર ઠેર ગુણો પડેલી છે અને મજૂરો ગરમીના કારણે મળતા ના હોવાથી અચાનક વાતાવરણમાં પલટો થવાના કારણે જો વરસાદ પડે તો વેપારી વર્ગને ખૂબ જ મોટું નુકસાન ભોગવવું પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે ખેડૂતોની ડાંગરની શું સ્થિતિ ખેડૂતોની ડાંગરમાં એ લોકોએ એમના ટ્રેક્ટરો કવર કરી લીધા છે એટલે એમને નુકસાન થવાની સંભાવનાઓ બહુ ઓછી છે તો અહીંયા જે સ્થાનિક છે એમનું કહેવું છે કે અત્યારે જો વરસાદ પડે તો વેપારીઓએ આ ડાંગર ખેડૂતો પાસેથી ખરીદી છે વરસાદ પડે તો ચોક્કસ ખેડૂતોને નુકસાન થાય સાથે સાથે અહીંયા સંખ્યાબંધ ટ્રેક્ટરો પણ છે જે ખેડૂતોના છે જે આવતીકાલની હરાજી માટેના છે તેમણે તેમની ડાંગરને કવર કરી લીધેલી છે જનક જાગીરદાર ન્યૂઝ એટીન ગુજરાતી તારાપુર વરસાદ સાબરકાંઠામાં વરસાદને કારણે લગ્ન પ્રસંગને અસર થઈ છે તલોદ તાલુકાના પાસીના મુવાડા ગામે મંડપ ઉડ્યા હતા વાવાઝોડાના કારણે મંડપ ઉડવાની ઘટના બની વરરાજા અને કન્યાને ઘરમાં બેસીને પરણાવાયા વરરાજાને ઘરમાં પરણાવાયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા જેમાં અચાનક વરસાદ ચાલુ થઈ જતા મંડપ ઉડી ગયો જે બાદ ઘરમાં જ ફેરા માટે અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવી આમ બહાર વરસાદ ચાલુ હતો અને ઘરમાં વર અને વધુ ફેરા લઈ રહ્યા હતા હવે મહેસાણાના દ્રશ્યો પણ આપણે બતાવીએ અહીંયા પણ વરસાદી માહોલ છવાયો હતો અને અચાનક જ્યારે વાતાવરણમાં પલટો આવ્યો ત્યારે મહેસાણામાં વરસાદ પણ શરૂ થઈ ગયો ભારે પવન સાથે વરસાદથી પ્રસંગોમાં લોકોને ખૂબ હાલાકી પડી સામાજિક અને ધાર્મિક પ્રસંગોના આયોજનોમાં મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો ગાંભુ ગામમાં રણછોડરાય મંદિરના પાટોત્સવમાં વરસાદી વિઘ્ન જોવા મળ્યું મંડપ ઉડી ન જાય તે માટે લોકોએ જહેમત હાથ ઉઠાવી અને જે મંડપના જે થાંભલા છે એને પકડીને લોકો ઊભા હતા બીજી તરફ વરસાદને લઈ ખેડૂતોની ચિંતા પણ ખૂબ વધી ગઈ છે